દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી સબ્જી માર્કેટમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર 20થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો. સેલવાસમાં સર્કિટ હાઉસ રિંગ રોડ નજીક વહેતા નાળામાં અજાણ્યા ઇસમો ગૌમાંસ ભરેલી 6 બોરીઓ ફેંકી ગયા. દબાણમાં આપદા મિત્ર યોજનાની પહેલા બેચની તાલીમ પૂર્ણ થતા તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું. રેલવે પોસ્ટ વિભાગ નવી પાર્સલ સેવા ચાલુ કરશે. રેલવે બોર્ડના અધિકારીઓની યુઆઈએ સાથે યોજાઈ બેઠક. હવે સમાચારો જોઈએ વિગતવારથી. વાપીની શાકભાજી માર્કેટમાં 20 મીટર આરસીસી રોડ બનાવવાની કામગીરી માટે ગયેલ પાલિકાની ટીમ પર વેપારીઓએ પથ્થરમારો કરતા 4 જેટલા કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જોકે પોલીસ સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ 15-20 જેટલા પથ્થરમારો કરતા લોકો ફરાર થઈ ગયા હતા. વાપી મહાનગરપાલિકા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટીમ પર વેપારીઓએ પથ્થરમારો કરતા 4 જેટલા કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જેસીબીને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલો કરનારા ફરાર થઈ ગયા હોય પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપીની શાકભાજી માર્કેટમાં 20 મીટર આરસીસી રોડ બનાવવાની કામગીરી માટે સરકારી જમીન પરના દબાણને ખુલ્લું કરવા ગયેલ નગરપાલિકાની ટીમ પર શાકભાજી વેચતા વેપારીઓએ પેરિયાઓએ પથ્થરમારો કર્યો હતો, જેની જાણ વાપી ટાઉન પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. જોકે તે સમયમાં પથ્થરમારો કરનાર 15થી વધુ લોકો ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે વાપી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના બાંધકામ શાખાના ટેકનિકલ રાજેશ સૂર્યવંશીએ વિગતો આપી હતી કે વાપી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં 20 મીટરનો આરસીસી રોડ બનાવવાનો હોય. આ રોડ માટે સરકારી જમીન પર દબાણ કરી શાકભાજી વેચતા વેપારીઓ ફેરિયાઓને 1 મહિનાથી નોટિસ આપી ગેરકાયદેસર શેડ સ્વેચ્છાએ હટાવી દેવા જણાવ્યું હતું, જે બાદ પણ વેપારીઓ તેમના શેડ હટાવતા ન હતા. જે અંગે કોઈ ઘર્ષણ ના થાય તે માટે 2 દિવસથી વેપારીઓ સાથે પાલિકાના સત્તાધીશોએ મિટિંગ કરી સૂચના આપી હતી, જેનું પાલન પણ ના થતાં પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. ત્યારે શાકભાજી માર્કેટના આગળના 5 જેટલા શેડ જેસીબી અને કર્મચારીઓની મદદથી ઉતારી લેવામાં આવ્યા હતા, જેમાં એક શેડ ઉત્તમ નામના આદુ મરચાંનો વેપાર કરતા ઉત્તમનો હતો, જે સ્વેચ્છાએ હટાવી લેવાની વાત કર્યા બાદ 1 કલાક થઈ ગયા હોવા છતાં શેડ ઉતારતો ન હતો. જે દરમિયાન પાલિકાની ટીમે લાઇટ કનેક્શન અને શેડને દૂર કરવાની કાર્યવાહી કરતાં જ ઉત્તમના ભાઈએ શેડ ઉપર ઊભા રહી જેસીબીના ડ્રાઈવર પર પથ્થર ફેંક્યો હતો, જે બાદ બંને તરફથી 15થી વધુ લોકોના ટોળાઓએ બ્લોક અને નાના મોટા પથ્થરો મારી પથ્થરમારો કર્યો હતો, જેમાં જેસીબીના ડ્રાઈવરને હાથ પગના ભાગે તેમજ અન્ય કર્મચારીઓને મોઢા સહિતના ભાગે પથ્થર વાગ્યા હતા. પથ્થરમારોની ઘટના બનતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ પથ્થરબાજો ફરાર થઈ ગયા હતા. પથ્થરમારામાં 4 કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના અંગે પાલિકાના રાજેશ સૂર્યવંશીએ જણાવ્યું કે આ પ્રી પ્લાન હુમલો હતો. આ લોકો સરકારી જમીન પર જ ધંધો કરવા માંગતા હોય પાલિકા જમીન ખાલી કરાવે નહીં તેવી દહેશત ઊભી કરાવવા કાવતરું રચી હુમલો કર્યો હતો. જોકે ઘટના બાદ પોલીસે પાલિકાના કર્મચારીઓના અને અન્ય સ્થાનિક વેપારીઓના નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતોમાં હુમલો કરનાર વ્યક્તિ શેડ પર ચઢી શેડને ઉતારવાની કોશિશ કરતો હતો, ત્યારે જ પાલિકાના જેસીબીએ નજીકનો શેડ તોડવા જતા બંને શેડ એકસાથે તૂટી પડ્યા હતા, જેમાં સ્વેચ્છાએ શેડ તોડવા ચડેલ યુવકે ગુસ્સે ભરાઈ હાથમાં રહેલ ટૂલ્સ જેસીબીના ડ્રાઈવર પર ફેંક્યું હતું, જે બાદ બંને તરફથી અન્ય વેપારીઓ ફેરિયાઓએ પથ્થરમારો કરી વાતાવરણ ઢળ્યું હતું. આજનો બનાવે તો ગઈકાલે મેં મારી મીટિંગ થઈ. આ અહીંયા રોડ છે 20 મીટર રોડ બનાવવાના છે, કોન્ક્રીટનો રોડ. એટલે આ અલ્ટિમેટ અમે લોકોને મહિનાથી આપીએ છીએ કે તમે ખાલી કરી દો, તમારા શેડ બધા કાઢી નાખો, સરકારી જમીન જે ખુલ્લી કરી નાખો, એટલે રોડનું કામ વ્યવસ્થિત થઈ જશે. પણ મહિનાથી આ લોકો અમને આગળ હા ના ચાલતું હતું. એટલે આજે કાલે ગઈકાલે મીટિંગ થઈ ડિપાર્ટમેન્ટમાં અને સાહેબના અંડરમાં, પ્રમુખસિંહના અંડરમાં, કે ભાઈ આ દબાણનું ખુલ્લું કરાવવાનું છે. એટલે આજે અમારી ટીમ અહીંયા આવી હતી દબાણ ખુલ્લું કરવા માટે. તે દરમિયાન આ આગળનો જે પટ્ટો સરકારી જમીન ખુલ્લી કરાવતા 4-5 શેડ કાઢ્યા અને 6-7 શેડ જ્યારે આવ્યો ત્યારે એક જે ઉત્તમ કરે ભાઈ જે છે તેની તેણે સમયમર્યાદા માંગી અમે તો અમે એ લોકોને 15-20 મિનિટ મને કલાક આપ્યો કે ભાઈ. એટલે અમારી ટીમ બી બીજી ટીમ બી આવી ગઈ અમારી કે જેથી લાઇટ કપવા માટે. લાઇટ કપાઈ ગઈ એટલે અમે લોકોને શેડ તોડવાનું ચાલુ કર્યું. હવે ઉત્તમ જે છે તે મારી જોડે ઊભો હતો, પણ ઉત્તમનો જે ભાઈ જે છે જેસીબીના ડ્રાઈવર ઉપર અને અમારી ટીમ ઉપર, નગરપાલિકા ટીમ ઉપર પથ્થરમારો ચાલુ કર્યો. એટલે 15-20 જણા હતા, પ્રી પ્લાન હતો એ લોકોનો, કે જેથી આ લોકોને કરીને મારીને ભગાવીએ એમ. તે ટાઈમ પર અમારી માણસો અમારે આવી ગયા નગરપાલિકાના
તે દરમિયાન અમે લોકો સાઈડ કરી ગયા અને મારા મને બચાવતા મારા બે થી ત્રણ કર્મચારીના મોઢા પર ને હાથો પર ઈજા પહોંચી, જેથી પથ્થર માર્યો અને બ્લોક માર્યા લોકોએ, પથ્થરના બ્લોક, જેથી અમે લોકો ને અમારા જેસીબીનો ડ્રાઈવર જે છે તેના હાથ પર એ બ્લોક માર્યો અને એને રિંગ પાનું જે મોટું પાનું આવે તે માર્યો અને આજે જેસીબીની જે હાલત છે તેની અંદર અમે જોઈ શકો છો અને બહારથી જોઈ શકો છો. નવું જેસીબી છે એને ટોટલ લોકો ડેમેજ પહોંચાડ્યું છે અને ટોટલી એ લોકોનો એ પ્લાન જ હતો મારવાનો કે આ લોકોને કામ થવા દેવું નહીં, નગરપાલિકાનું કામ દેવા દેવું નહીં, કામની અંદર અવરોધ પહોંચાડવાનો એ લોકોનો હેતુ હતો આ રીતે. અને પછી અમે લોકો એ લોકોને એ કર્યું તો જ્યારે એ લોકો મારીને અહીંથી બધા રફાદફા થઈ ગયા છે અહીંથી, એટલે અમારું જે કામ હવે આગળનું જે છે કાર્યવાહી એના ઉપર હવે ચાલશે. હવે સીઓ હવે આગળનું જે છે તમારા સીઓ સાહેબના આદેશ પ્રમાણે અમે આગળનું કામ ઉઠાવીએ છીએ. સેલવાસના યાત્રી નિવાસ રિંગ રોડ પાસે પીપરિયા જતા મુખ્ય માર્ગ નજીક ગૌ માસ ભરેલ 6 બોરી મળી આવતા ગૌ રક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સેલવાસમાં યાત્રી નિવાસ રિંગ રોડની બાજુમાં બોરીઓમાં ગૌ માસ મળી આવતા ગૌ રક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના બનતા લોકોની ભારે ભીડ જામી હતી. સેલવાસના યાત્રી નિવાસ રિંગ રોડ પાસે પીપરિયા જતા મુખ્ય માર્ગની બાજુમાં ગૌ માસની 6 બોરીઓમાં ગાયના કાપેલ ભાગો મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગૌ રક્ષકની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને પોલીસને પણ આ અંગેની જાણ કરી હતી, જેને લઈને સેલવાસ પોલીસે આ માસ ક્યાંથી આવ્યું અને આ કૃત્ય કોણે કર્યું તે અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર વાત એ છે કે દીપક નામનો વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જે સમય કેટલાક કૂતરાઓ એકબીજા સાથે લડતા અને માસ કાઢતા જોયા હતા. ત્યારબાદ તે વ્યક્તિ ત્યાં જોવા ગયો હતો અને આ અંગેની માહિતી વોર્ડ નંબર 10ના નગરપાલિકાના કાઉન્સિલર હિતેશ પટેલ નરેન્દ્રભાઈને આપી હતી. તો આ બનાવની જાણ ગૌ સેવકોને થતાં તેમની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આ અંગેની જાણ વેટરનરી તબીબો સહિત સ્થાનિક પોલીસ અને પાલિકાને પણ કરવામાં આવી હતી. થોડા સમયમાં મુખ્ય માર્ગના કારણે આસપાસના વિસ્તારોમાંથી ઘણા લોકો ભેગા થવા લાગ્યા હતા. તો આ મામલાને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગોતરી કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાને લઈ ગૌ રક્ષકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પોલીસને કરવામાં આવી છે. कुछ देर पहले अभी सूचना मीडिया के द्वारा ये मिली थी, मीडिया के कुछ पत्रकार महोदय ने बताया कि यहाँ पे गौमांस जो है निकाल करके उसका कचरा चमड़ा हड्डी यहाँ पे यात्री निवास के सामने नाले में पड़ा हुआ है. तो हम लोग यहाँ पे पहुँचे, उससे पहले यहाँ पे पुलिस की टीम पहुँची हुई थी, पत्रकार भी पहुँचे हुए थे, कुछ हमारे समाज के समाज चिंतक भी पहुँचे हुए थे. सब लोगों ने मिल करके उसको बाहर निकाला है SMC की टीम को बुला करके और अभी उसको सैंपल में भेजा गया है और सैंपल आने के बाद पुलिस प्रशासन जो कार्यवाही करेगी, हमको प्रशासन पे दादरा नगर हवेली सिलवासा की पुलिस पे पूरा भरोसा है कि इस कुकर्म गंदा कृत किए जो भी किया है उसको सलाखों के पीछे डालेंगे और गौ हत्या में उसको कड़ी से कड़ी सजा होगी. हम इसकी मांग करते हैं, प्रशासन पे पूरा भरोसा भी करते हैं और आगे इस पे हमारी नज़र बनी रहेगी. विश्व हिंदू परिषद और पूरे समाज की नज़र है इस पे, इसमें जो भी दोषी होगा उस पर कड़ी से कड़ी सजा दे प्रशासन. जय श्री राम. आज हमारे प्रदेश के अंदर में बहुत दुखद की एक घड़ी समझो कि हम गाय को माता मानते हैं और जैसे ही आज मुझे जैसे कॉल आया पत्रकार महोदय लोग का, तभी मेरे विश्व हिंदू परिषद की टीम को भी यहाँ भेजा गया और मैं खुद भी यहाँ पर पहुँचा. तभी पुलिस प्रशासक यहाँ पहुँच चुकी थी और जैसे हमारे विश्व हिंदू परिषद के पांडे जी ने कहा कि हमको पुलिस के ऊपर भरोसा है, तो सही में विश्व हिंदू परिषद को पुलिस प्रशासन के ऊपर भरोसा है और इसके ऊपर जल्द से जल्द कानून कार्रवाई होगी. और ऐसा घिनौना जो कृत्य इस प्रदेश के अंदर में जो चल रहा है, आज हमारी भी नज़र, विश्व हिंदू परिषद की नज़र और जो हिंदू समाज के जितने मेरे भाई बंधु है आज उनके ऊपर भी नज़र है. जय श्री राम. દમણમાં આપદા મિત્ર યોજના અંતર્ગત દમણમાં પહેલા બેચની તાલીમ પૂર્ણ થઈ છે, જેમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. સંઘ પ્રદેશ દમણમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત આપદા મિત્ર યોજનાના પહેલા બેચનું પ્રશિક્ષણ પૂર્ણ થતાં દમણની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રશિક્ષણમાં ભાગ લેનાર તાલીમાર્થીઓ માટે સર્ટિફિકેટ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દમણ જિલ્લા કલેક્ટર તપસ્યા રાઘવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દમણમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપદા મિત્ર યોજનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ રેસિડેન્શિયલ ટ્રેનિંગમાં ભાગ લેનાર આપદા મિત્રોને વડોદરાની 6ઠી બટાલિયન દ્વારા
દમણની એન્જિનિયરિંગ કોલેજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. તારીખ 12 ડિસેમ્બરથી 12 દિવસ માટે શરૂ થયેલ આ કોર્સના પ્રથમ બેચમાં ત્રણેય સંઘ પ્રદેશોના કુલ 100 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. બેચ પૂર્ણ થયા બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો સાથે એમર્જન્સી કિટ અને અદ્યતન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કઠોર તાલીમ બાદ આપદા મિત્રો વરસાદ, પૂર, વાદળ ફાટવા, અતિવૃષ્ટિ, અગ્નિકાંડ, ભૂકંપ, ભૂસ્ખલન જેવી પ્રાકૃતિક આપત્તિઓથી લોકોને બચાવી શકશે, જેના માટે ભારત સરકાર દ્વારા તેમનો 1 વર્ષનો 5 લાખનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે. જરૂરિયાતના સમયે રાહત અને બચાવ કાર્યની સાથે અન્ય જનજાગૃતિ કાર્યક્રમોમાં પણ આપદા મિત્રોનો સહયોગ લેવામાં આવશે. આપદા મિત્ર કી ટ્રેનિંગ હમારે માનનીય પ્રધાનમંત્રીજી, ગૃહમંત્રીજી ઓર માનનીય પ્રશાસક દમન દીવ દાદરાનગર હવેલી કે માર્ગદર્શન મેં દમન મેં હમને આયોજિત કી હૈ ઓર આજ યહાં કા પહેલા બેચ યહાં સે નિકલ રહા હૈ. બેસિકલી આપદા મિત્ર એવં આપદા સખી કા કન્સેપ્ટ યે હૈ કે કમ્યુનિટી મેં જો યંગ જનરેશન હૈ ઉસકો હમ ટ્રેન કરે, પ્રિપેરડનેસ બતાએં, ડિઝાસ્ટર ક્યા હોતા હૈ વો બતાએં, so that they would become the first responders in the event of any disaster and they are able to handle the situation before the NDRF or any specialized force comes in and kicks in. So they would become the extra leg and arms of the administration during the event of disaster. Aur yahan pe 12 din ka pura training diya gaya hai bachcho ko, swimming se lekar medical se lekar स्टडी से लेकर पूरा फुल डे कोर्स इनका कराया गया है. 6 बटालियन NDRF वडोदरा से स्पेशलाइज टीम आई है जिन्होंने इन बच्चों को पूरा ट्रेनिंग दिया है और नाउ दे आर ट्रेन प्रोफेशनल्स. आज हमने किट भी दी है, साथ ही साथ इन सब बच्चों का 5 लाख रुपए का इंश्योरेंस गवर्नमेंट ऑफ इंडिया की तरफ से होगा 1 साल के लिए, जिसमें अगर आपदा के दौरान अगर उनको कुछ भी क्षति होती है तो 5 लाख रुपए उन्हें दिए जाएंगे. NDMI टीम और NDRF टीम ने आके आपदा मित्र वॉलंटियर इनका ट्रेनिंग दिया है. इसमें हमने बाहर से कैसे बच सकते हैं या फिर कोई अर्थक्वेक या कोई डिज़ास्टर आ जाए तो कैसे बच सकते हैं उसका ट्रेनिंग मिला है. एंड सपोज अभी आई होप नहीं हो, बट अगर फ्यूचर में कभी कोई आपदा की जरूरत हो तो फिर हम सब वॉलंटियर्स रेडी रहेंगे और हमेशा एक्टिव रहेंगे कि लास्ट मिनट हम कोई NDRF टीम या कोई एम्बुलेंस की वेट ना करें और फर्स्ट एड. एंड રેલવે બોર્ડ સ્ટ્રેટેજીસ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર GSL સત્યકુમારે આજે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં આયોજિત બેઠકમાં UIA અને ભારતીય રેલ પોસ્ટ વિભાગ સાથે મળીને નવી પાર્સલ સેવા શરૂ કરશે તેમ જણાવ્યું હતું. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ભારતીય રેલ પોસ્ટ વિભાગ સાથે મળીને નવી પાર્સલ સેવા શરૂ કરશે. ભારતીય રેલવે રેલ પાર્સલ ગતિશક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે, જે વેપાર ઉદ્યોગને લાભ આપવા માટે સસ્તા દરે પાર્સલની ડોરસ્ટેપ પિકઅપ અને ડિલિવરી પ્રદાન કરશે. રેલવે બોર્ડના સ્ટ્રેટેજીસ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર VL સત્યકુમારે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં આયોજિત બેઠકમાં જણાવ્યું હતું. ભારતીય રેલવે દ્વારા પાર્સલ સેવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જેમ કે પિકઅપ અને ડિલિવરી, બુકિંગમાં અનિયમિતતા, પરિવહનમાં વિલંબ અને મુશ્કેલી, નુકસાની માટેના દાવાઓ વગેરે. જોકે આ નવા પ્રોજેક્ટ હેઠળ રેલવે બોર્ડ તમામ સમસ્યાઓનો દૂર કરવાની અને એન્ડ ટુ એન્ડ પાર્સલ સેવા પ્રદાન કરવાની યોજના બનાવી છે. ભારતીય પોસ્ટ વિભાગ ગ્રાહકોના ઘર આંગણેથી પાર્સલ ઉપાડી ટ્રેનો દ્વારા પરિવહન કરશે અને સામેના ઘર આંગણેના સરનામે પહોંચાડશે. GVL સત્યકુમારે કહ્યું કે પસંદગીના રૂટની ટ્રેનોમાં મોડિફાઈડ પાર્સલ વાન ઉમેરવાની અને પસંદગીના રૂટ પર ટાઈમ ટેબલ આધારિત પાર્સલ ટ્રેનો રજૂ કરવાની યોજના છે. રેલવે અને ભારતીય પોસ્ટની માર્કેટિંગ ટીમો કોમોડિટીના પરિવહન, તેમના ટનેજ, ફ્રીક્વન્સી અને સ્ટેશનના માટે બજારની માંગનો અભ્યાસ કરવાની પ્રક્રિયામાં છે. સુરતના વેપારીઓ જેઓ પાર્સલ ટ્રેનો દ્વારા વારાણસીમાં કાપડ મોકલતા હતા તેઓને ટ્રકની તુલનામાં સસ્તું ભાડું ઓફર કરવામાં આવ્યું છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેમ્બરો સહિતના ઉદ્યોગપતિ તથા વેપારીઓએ ભાડું, પાર્સલની સલામતી અને ડિલિવરીના સમયની ખાતરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ નવી સેવાઓ દ્વારા ઔદ્યોગિક અને વ્યાપારી હબને જોડાવાનું આયોજન કર્યું છે. અભ્યાસ અને સર્વે બાદ આ સેવાઓ લગભગ જાન્યુઆરીથી માર્ચ 2023 સુધી શરૂ થવાની સંભાવના છે. વાપીમાં સોનોરસ કોમ્પ્લેક્સમાં લેકમે પ્રોફેશનલ સેલોનનું ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે VIA પ્રમુખ સહિત ઉદ્યોગપતિઓ હાજર રહી તમામ લોકોને ઉચ્ચ સ્તરીય સેલોનનો લાભ લેવા આહવાન કર્યું હતું.
वापी सोनोरस कॉम्प्लेक्स खाते लेक्मे प्रोफेशनल सैलूननु भव्य उद्घाटन करवामां आव्युं हतुं। शनिवारे बपोरे 3 कलाके लेक्मे सैलूननु उद्घाटन उद्योगपति एल गर्गना शुभ हस्ते एक रिबीन कापीने करवामां आव्युं हतुं। आ प्रसंगे लेक्मे सैलूनना उद्घाटन समये मिलन देसाई, वीआईए प्रमुख कमलेश पटेल, वापी नोटिफाइड चीफ ऑफिसर हेमंत पटेल, वापी ट्रांसपोर्ट एसोसिएशनना प्रमुख सहित विविध उद्योगपतिओ उपस्थित रह्या हता। भरतभाई बळवंतभाई दयाल, रमेश कोटाड़ियाना शुभ हस्ते दीप प्रागट्य करवामां आव्युं हतुं। नोंधनीय छे के वापीने उद्योगनगरी तरीके पण ओळखवामां आवे छे, ज्यां 800 થી વધુ ઔદ્યોગિક એકમો હાજર છે। આ એકમોમાં દેશના ખૂણે ખૂણેથી લોકો કામ કરે છે, જેની શરૂઆત શહેરના ઉદ્યોગપતિ લખન સેન દ્વારા અહીંના લોકોને ઉચ્ચ સ્તરની સલૂન સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી। લેક્મે બ્રાન્ડ વિશ્વ કક્ષાનો સૌંદર્ય અનુભવ, આંતરરાષ્ટ્રીય સેવા ધોરણો અને અદ્યતન દેખાવ અને ઉત્પાદનો પ્રદાન કરવાનું વચન આપે છે। સૌંદર્ય ઉદ્યોગોમાં અગ્રણી કંપની લેક્મે સેલોન વાપીમાં તેની ફ્રેન્ચાઇઝી 1500 સ્ક્વેર ફીટમાં ફેલાયેલ છે। મુખ્ય સેલૂનના 6 હેર સ્ટેશન અને 4 સ્કિન રૂમ છે। નવા લોન્ચ કરાયેલ આઉટલેટે બ્રાન્ડને વિશ્વ કક્ષાનો સૌંદર્ય અનુભવ, આંતરરાષ્ટ્રીય સેવા ધોરણો અને અદ્યતન દેખાવ અને ઉત્પાદનોની દ્રષ્ટિએ પ્રદાન કરવાનું વચન આપ્યું છે। વધુમાં લખન સેને જણાવ્યું હતું કે વાપીમાં લેક્મે બ્રાન્ડના બેનર હેઠળ સંપૂર્ણ સુવિધાયુક્ત સેલૂન શરૂ કરવાનો ખરેખર આનંદ છે। સમગ્ર ભારતમાં રનવે એક્સેલેન્સ એવરીડેના અમારા વચનને પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ। લખન સેને વધુમાં ઉમેર્યું કે લેક્મે સલોન એ સૌથી વિશ્વસનીય બ્યુટી સર્વિસ બ્રાન્ડ છે। અમે વાપીના લોકો માટે મેટ્રો સિટીઝમાં ઉપલબ્ધ સેવાઓને વિસ્તારવા માંગીએ છીએ અને લેક્મે સલોન પરિવારનો ભાગ બનીને ખુશ છીએ। સમગ્ર ભારતમાં લેક્મે સલોન ચેઇન 4800 થી પણ વધુ આઉટલેટ્સ ધરાવે છે તેમ જણાવ્યું હતું। અહીંયા આપણે વાપી દમણ સિલવાસા જો સો એ લેક્મે સલૂન ખાલી બોમ્બે ઓર બરોડા કે બીચ મેં કોઈ નહીં થા, એ ફર્સ્ટ સલૂન આપના બોમ્બે સે બરોડા કે બીચ મેં એ લેક્મે સલૂન હોગા। એ સલૂન કા એક યુનિલીવર કા હૈ ઓર ઇસમે જો પ્રોડક્ટ હૈ વો અચ્છે કસ્ટમર કે લિયે ઓર અચ્છી સુવિધા ઓર હાઇજીન કે હિસાબ સે દિયા જાતા હૈ ઓર યા યુનિસેક્સ હૈ મતલબ જેન્ટ્સ ઓર લેડીઝ દોનો કા યે ખોલા ગયા હૈ ઓર ધ્યાન રખતે હુએ કે ભી ઇતને મેં અપને એક અચ્છા સલૂન અચ્છી સર્વિસ દે સકે સબકો। इसके लिए हम चालू किया, आप लोग सब आए और इस सलून की विजिट करें और सलून के अंदर आने के बाद में आपको कैसा लगता है वो भी हमको। पहले भी मैं इस इंडस्ट्री से जुड़ा हुआ हूँ और ऑलरेडी मेरा था पहले और ये अभी लेक्मे अपने नया चालू किया। ब्रांड के हिसाब से लोगों को अभी नया चाहिए और नई ब्रांड के साथ जाना है तो हम एक ये लेक्मे ब्रांड लेके आए वापी के अंदर। आपके शहर में एक लेक्मे सलून हमने ओपन करा है जो पूरा प्रोफेशनल है। यहाँ पर आपको पूरा हाइजीन SOP के अकॉर्डिंगली सर्विसेज मिलेगी। मेरी आप सभी से एक दरख्वास्त है, आप आइए सैलून पे एक बार विजिट करिए। हम लोगों ने हमारे सेशेज जो सिंगल सेशे वन टाइम यूज़ वाले फेशियल्स के सेशे हम लोग यूज़ करते हैं ताकि वो पूरा हाइजीन मेंटेन करके रखें। हमारे पूरे SOP के हिसाब से छोटे छोटे डब्बे बना रखे हैं जिसमें एक टाइम पे एक सर्विस होती है वो हाइजीन मेंटेन करने का। लैक्मे के प्रोडक्ट हैं, शॉशकॉफ हमारे पास में हेयर कलर में, सारे फेशियल्स लैक्मे के साथ ही किए जाते हैं। हमारे टोटल गुजरात में अभी 8 सैलून हैं। ये नोवा सैलून ओपन हुआ है गुजरात में, अहमदाबाद में 4 सैलून हैं, महसाना में 1 सैलून है, विद्यानगर में 1 है, वडोदरा में 2 है। ये लेटेस्ट हम लोगों ने वापी में शुरू करा है। लैक्मे आप देखेंगे लैक्मे किससे शुरू होता है, लक्ष्मी, ये हमारी टाटा की ब्रांड थी जो लक्ष्मी के नाम से दिया गया है। પારડીના અરનાલા ગામે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ RNCI હોસ્પિટલ વલસાડ દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદ વાળા દર્દીઓને મફત ઓપરેશન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। પારડી તાલુકાના અરનાલા ગામે શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના હોલમાં અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ પારસ પટેલ RNCI ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ જયંતિભાઈ મિસ્ત્રી દ્વારા વિના મૂલ્યે 720 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી અને રેત્ર યજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવા ઓપરેશનોની જરૂરિયાતવાળા દર્દીઓના મફત નિદાન કરવામાં આવ્યું હતું। 30 જેટલા ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ મળી આવ્યા હતા। એ તમામ દર્દીઓને જાન્યુઆરીની 26 અને 28 તારીખે મફત ઓપરેશન કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂરિયાતમંદ મોતિયાના દર્દીને નેત્રમણી પ્રત્યારોપણ મફત કરી આપવામાં આવશે। જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। વલસાડ RNCI હોસ્પિટલમાં આવવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં ઓપરેશન તેમજ રહેવા જમવાની સગવડ વિનામૂલ્યે આપવામાં આવશે। મફત નેત્ર યજ્ઞનું આયોજન રાજેશભાઈ પટેલ, દલપતભાઈ પટેલ, ચંપકભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, ગામના સામાજિક અગ્રણી આગેવાનો, યુવાનો, વડીલો દ્વારા મફત નેત્ર યજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો।
की फ्री आई हॉस्पिटल ने 102 वर्षथी आ संस्था जे बेस पर काम करे छे તે બેઝ પર જ અત્યાર સુધી કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ એ જ રીતનું કામ કરશે અને એનો બેઝ છે ફક્ત ફ્રીમાં પેશન્ટોની સેવા કરવાનો. અને મૂળના ગામોની અંદર જઈને પેશન્ટોની તપાસ કર્યા બાદ તેમાંથી જે કેટ્રેકનિક તે લોકોને લાવવાના અને લઈ જવાનું બધું જ કામ ફ્રીમાં કરવામાં આવે છે. અને એ જ રીતે હાલમાં અમારી આરએનસી ફ્રી આઈ હોસ્પિટલના સ્ટાફ અને વોલેન્ટિયર્સ સાથે અરનાલા ગામની અંદર આવીને અહીંયા લગભગ 720 જેટલા પેશન્ટોને તપાસ કરી અને લગભગ 30 જેટલા મોતિયાના ઓપરેશન માટેના પેશન્ટો નીકળ્યા છે જેને લાવવા અને લઈ જવાનું કામ એ આ સંસ્થા જ કરશે. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ છેલ્લા કેટલા વર્ષોથી નેત્રયજ્ઞનું આયોજન કરે છે જે આજુબાજુના ગામના ગરીબ આદિવાસી વિસ્તારના લોકો કે જેઓ આવા કેમ્પોનો લાભ ન લઈ શકે એટલે દરેક ગામોમાં ગઈને જે પછાત વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં જઈને ત્યાં આગળ આવા કેમ્પોનું આયોજન થશે. ચાલુ વર્ષ દરમિયાન અમે આવા 25 જેટલા કેમ્પોનું આયોજન કર્યું છે જેમાં 10,000 પેશન્ટને આ લાભ મળ્યો છે જેમાં ફ્રી ચશ્મા આપવામાં આવે છે, મોટિયાના ઓપરેશન કરાવી આપવામાં આવે છે આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ જોડે અને દરેક પેશન્ટને તેની પૂરી કાળજી રાખવામાં આવે છે. ખાસ આ કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને વંચિત લોકો જે ગામડેથી ઘણા એવા વૃદ્ધો હોય છે કે જે આરએનસી હોસ્પિટલ પાસે પહોંચી ન શકતા હોય તેમને આ લાભ મળે એનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી સબ્જી માર્કેટમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર 20થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો. સેલવાસમાં સર્કિટ હાઉસ રિંગ રોડ નજીક વહેતા નાળામાં અજાણ્યા ઇસમો ગૌમાંસ ભરેલી 6 બોરીઓ ફેંકી ગયા. દમણમાં આપદા મિત્ર યોજનાની પહેલા બેચની તાલીમ પૂર્ણ થતાં તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું. રેલવે પોસ્ટ વિભાગ નવી પાર્સલ સેવા ચાલુ કરશે. રેલવે બોર્ડના અધિકારીઓની યુઆઈએ સાથે યોજાઈ બેઠક. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.